वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् विचिन्तयेमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि जय श्रीहरिकृष्णमहाराजनि जय श्रीघनश्यां महाराजनि जय બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ બાલપ્રભુ નીલકંઠવર્ણી પુલહાશ્રમમાં તપશ્ચર્યા કરે છે બંને હાથ ઊંચા કરી એક પગ ઉપર ઊભા રહી હિમાલયની કડકડતી ઠંડીમાં ચોમાસાના સમયમાં ઝંઝાવાતી પવન જ્યાં ફૂંકાય એવા પુલહાશ્રમમાં ચાર મહિના સુધી પ્રભુએ તપશ્ચર્યા કરી વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે કે ભગવાનના ભક્તને તો એવો નિર્ધાર રાખવો દાદા ભગવાનના ભક્તે એવો નિર્ધાર રાખવો કે તપે કરીને ભગવાનને રાજી કરવા છે આપણે રાજી કરીએ છીએ કેવી રીતે રાજી કરીએ થોડા રૂપિયા આપીને રાજી કરી દઈએ કેવી રીતે રાજી કરીએ એકાદ હાર પહેરાવીને રાજી કરી દઈએ કેવી રીતે રાજી કરીએ સંત હોય તો એકાદ ધોતી ઓઢાડીને રાજી કરીએ ગુણાચિતતાનંદ સ્વામી એટલા માટે બોલ્યા ઇન્દ્રિયારામ હોય એને તો પગ દબાવીને વસ્ત્ર ઓઢાડીને રાજી કરી શકાય પણ આત્મારામ હોય એવા સંત એને કેમ રાજી કરવા સાચા સંત અને ભગવાન એ હારથી તોરાથી સ્વાગતથી સત્કારથી માનથી પાનથી રૂપિયાથી સેવાથી રાજી નથી થતા માત્ર ને માત્ર જીવન જોઈને સદગુણ જોઈને રાજી થાય છે આ હા હા આ કળિયુગમાં આ હરિભક્તના આવા ધર્મ નિયમ એક હરિભક્તના ઘરે મેં ગયા ખૂબ મોટું મકાન અમેરિકાની સત્ય ઘટના કહું છું કથા સાંભળનારા વિચારજો થોડું ખૂબ મોટું મકાન એક પણ જગ્યાએ ટીવી નહીં બોલો આદર્શ અને સંસ્કારી ભક્તના જીવન કેવા હોય ચાલો ટીવી કોઈક રાખે છે કારણ કે હવે તો આપણા મંદિરમાં આવી ગયું ટીવી આ કથા જ ટીવીમાં જાય છે તો ટીવી છે તેની મર્યાદા રાખો આપણા યોગેશભાઈ રાણપરિયા હરીશભાઈ તમે એના ઘરે આવ્યા હતા ને જનરલી અમેરિકામાં કોઈ પણ જગ્યાએ ટીવી હોય તો સોફાની આગળ નીચે મેઇન રૂમમાં જ હોય એક પણ મેઇન રૂમમાં ડૉક્ટર છે પોતે કેવડું મોટું મકાન છે એક પણ જગ્યાએ ટીવી જોયું મેં વર્ષો પહેલાં એમને પૂછેલું ત્યારે એમણે કહ્યું કે સ્વામી અહીંયા જો ટીવી મૂક્યું હોય ને તો છોકરાઓ કે બીજા ગમે ત્યાં આવે બેઠા બેઠા ટીવી જ જોયા કરે એટલે નીચે ક્યાંય ટીવી રાખ્યું જ નથી એક પણ જગ્યાએ નહીં એક પણ રૂમમાં નહીં સાચા સંત કોઈના સદ્ગુણ જોઈને રાજી થાય સાચા સંત અને ભગવાન સમર્પણથી રાજી થાય છે નીલકંઠ વર્ણિની તપશ્ચર્યા ભગવાને તો આટલું મોટું તપ કર્યું પણ તમને અને અમને મહારાજ શીખવાડે છે કે આપણે પણ જાણી જોઈને ભગવાનને રાજી કરવા માટે કંઈક છોડીએ આપણી ઈચ્છાઓને છોડીએ આપણી આસક્તિઓને છોડીએ આ જગત પ્રત્યેના આકર્ષણને છોડીએ આ જગત પ્રત્યેના લગાવને છોડીએ મેં પેલા ભંવરલાલ દોષીનો વિડીયો મોકલ્યો હતો ઘણા બધા હરિભક્તોને ઘણા બધાને મને એટલો બધો ગમ્યો એટલે કોઈકના રિપ્લાય એવા ખૂબ સારું છે એકનો રિપ્લાય એવો આવ્યો દાદા કહી દઉં એનો રિપ્લાય એવો કે સાધુ થવાથી માણસ સુખી નથી થતો સીધું થવાથી સુખી થાય છે સીધા થવાની જરૂર છે આવો રિપ્લાય આવ્યો આ દરેકની સમજણ પોતપોતાની હોય દુનિયાભરના માણસોના પણ એક યુવાન મુંબઈના પ્રદીપભાઈ બારોટનો દીકરો ઘનશ્યામ આપણા લોયાધામ પરિવારનો મુખ્ય આગેવાન પરિવાર મુંબઈ ખાતે આ યુવાન દીકરાનો એક મેસેજ આવ્યો મારા મોબાઈલમાં વિડીયો જોયા પછી વાંચવા જેવો છે એકાદ માણસની આંખ ઉઘડી જાય ને તો પણ ઘણું છે એકાદ માણસને સમજાય ને માથી તો પણ ઘણું છે નીલકંઠ વર્ણિની તપશ્ચર્યા પૂરી થઈ સૂર્યનારાયણ પ્રસન્ન થયા જેમ મુક્તાનંદ સ્વામીએ કહ્યું એમ કે ભગવાનની લીલામાં તો અક્ષરધામના મુક્તો પણ મોહ પામે તો દેવો કે મનુષ્યો કે સંતો કે ભક્તોની વાત શું એને બુદ્ધિથી નિર્ધારી શકાય એવા નથી એને વિશ્વાસથી સ્વીકારી શકાય એવા જ છે એ તપશ્ચર્યા કરે સૂર્યનારાયણની આરાધના કરે સૂર્યનારાયણ પાસે વરદાન માગે આ બધી લીલા છે સૂર્યનારાયણ પાસે નીલકંઠવર્ણીએ વરદાન માગ્યું કામ ક્રોધાદિક અંતઃશત્રુથી મારી રક્ષા કરો મારું નિષ્ઠિક બ્રહ્મચર્ય દ્રઢ થાય કૃપા કરો એ વાત આપણે કાલે ચાલતી હતી અને આજે સૌથી વધારે જરૂર આ વાતની છે એમ કહી શકાય કે કળિયુગ તો હજી શરૂ થયો છે પણ અમે સંતો દરરોજ શાસ્ત્ર વાંચીએ ને કોઈ ઘટના સાંભળીએ ને તો અરેરાટી બોલી જાય કે આવી કરુણ દશા આ સમાજની અત્યારથી આવી દુર્ઘટનાઓ સમાજમાં ઘટે સારા સારા સંસ્કારી કુટુંબની વાતો પણ જ્યારે સંતો પાસે આવે ત્યારે હચમચી જઈએ ત્યારે એમ થાય સંસ્કારી કે સત્સંગી ઘરોની પણ આ દશા હોય તો બિનસત્સંગી ઘરોની દશા શું હશે એટલા માટે મેં ગઈકાલે કહ્યું હતું સંયમના કિનારા જ્યારે જ્યારે તૂટ્યા છે ને ત્યારે જીવનની સરિતાઓ સુકાઈ ગઈ છે સંયમની રેખાઓ જેણે જેણે ઓળંગી છે ને એ દરેક સીતાનું કોઈક ને કોઈક રાવણ દ્વારા અપહરણ થયું છે દક્ષિણ ભારતના રાજાની વાત કરી એ સમયનો સમાજ કેવો હતો યુવરાજ પણ કેવો એ સમયની યુવતીઓ પણ કેવી અને આજે આજે શું દશા છે સમાજની સજ્જનતાનું માપ એવું હતું સજ્જનતાનું માપ સુશિક્ષિત માણસોનું માપ એવું હતું સભ્ય હોય પૂરેપૂરા કપડાં પહેરે વ્યવસ્થિત કપડાં પહેરે આખું પાછું ન થાય વ્યવસ્થિત બેસે એક સમયમાં આવો માણસ સભ્ય ગણાતો આવો માણસ સુશિક્ષિત ગણાતો અને અત્યારે જેટલા ઓછા કપડાં પહેરે તમે જુઓ સમાજ ક્યાં પહોંચે છે અને પરિણામ આવવાનું જ છે ઝેર પીધા પછી કોઈ અમૃત બન અમર થવાની આશા રાખે એ શક્ય છે બાવળનું બિયારણ નાખ્યા પછી કેસર કેરી ખાવાની ઈચ્છા રાખે એને મળવાની છે એટલા માટે થોડી શાસ્ત્રની વાત કાલે અધૂરી રહી ગઈ એક બે કરવી છે મારે આ સત્સંગ કેવો હતો જો કે આજે પણ મેં કહ્યું ને ભગવાનની એટલી મોટી કૃપાગણો એટલી મોટી કૃપાગણો કેવા સંતો હરિભક્તોની વચ્ચે આપણે રહીએ છીએ ભલે આખી દુનિયામાં આગ લાગી છે પણ જેને જોઈને જેના જીવન જોઈને આપણી છાતી ઠરે આપણને એમ થાય કે આવા સંતો ભક્તોનો સાથ હશે ને તો આપણે આ લોકમાં જ અક્ષરધામનું સુખ માણીશું अरे नागा गोदावरकासि घेर बेठा मसी तपरे तीरथमा जानू सहजे सहजे रे तो સુખડારે માણું સાચા સંત અને સાચા ભક્તનો સંગ છે ને એ જ આપણને ભક્તિના માર્ગે સૌથી વધારે બળ આપનારો છે બળ આપનારો એના વિના આપણે કંઈ એકલા સાહસ કરી ભગવાન સુધી પહોંચીએ એવા નથી મહારાજના સમયમાં બ્રહ્માનંદ સ્વામી એક કામીર ઘોડા ઉપર થાપ મારે અને ઘોડાને નિષ્કામી બનાવી નાખે સાંભળો છો ને આ સંપ્રદાયની કેવી કેવી ઘટનાઓ ભુજના અક્ષરજીવન સ્વામી અરે એ પરંપરા હજી ચાલુ છે બ્રહ્મચર્યની પરંપરા ભગવાન અને ભગવાનના સંતની આજ્ઞાથી બધી ઇન્દ્રિયોના આહારને એટલા બધા નિયમિત કરી જીવન જીવનારા સાધુઓની પરંપરા આજે પણ સંપ્રદાયમાં એવા સારા સંતો છે એવા સારા સાધુઓ છે હું તો અમે તો સંતોની સાથે જ રહીએ છીએ સંતોના તપ સંતોના ત્યાગ સંતોના વૈરાગ્યને નજીકથી જોઈએ છીએ ત્યારે એમ લાગે કે ગુરુજી કહે છે ને આજે મુક્તાનંદ સ્વામી અને આજે ગોપાળાનંદ સ્વામી આજે નિષ્કુળાનંદ સ્વામી અને આજે પ્રેમાનંદ સ્વામી સત્સંગમાં છે આજે છે હું દાખલા આપું તો તમને ખ્યાલ આવે આપણા મંડળના સંતોના ધર્મ નિયમ તમે જાણો તો ખ્યાલ આવે મહારાજના સમયના સ્ત્રી ભક્તો રાજબાઈ એને ખાલી એટલું કહેવામાં આવ્યું અરે રાજુ તારી ચુંદડી આવી ગઈ છે માતા પિતાને પરણાવવાનો કોડ રાજબાઈએ તો નક્કી કર્યું હતું અરે સગપણ હરી વરનું સાચું બીજું સર્વેક્ષણ સાચું રાજુ તારી ચુંદડી આવી ગઈ નક્કી કરી નાખ્યું તું ગોતી નાખ્યું તું ચુંદડી મગાવી લીધી એટલે કે લગ્નની તૈયારી કરો અને રાજુબા એમ બોલ્યા કે બા તારી ચુંદડી બળે તારી ચુંદડી બળી ભક્ત ચિંતાવણીમાં વાંચો કેવા કેવા ઇતિહાસ કેવા ઇતિહાસ રાજબા બોલે ને ચુંદડી બળવા લાગે એનું સત કેવું હશે એ સન્નારીઓનું તપ કેવું હશે એના સંયમ કેવા હશે મારે એ કેવું છે પુરુષ કે સ્ત્રી કોઈ ખરાબ નથી પણ જે આકર્ષણ છે એ ખરાબ છે મોહ છે એ ખરાબ છે આ શક્તિ છે એ ખરાબ છે તમે લપશો તો એવું કહી શકાય કે આ લપસવું સારું લપસવું ખરાબ એવું કહી શકાય લપશો તો ગમે ત્યાં ધ્યાન ના રાખો તો હાડકું ભાંગે ને માથુંય ભાંગે ને મરી પણ જાય આ લપસણી એવી છે ને આ લપસણી એવી છે ને કે એમાં બ્રહ્મા પણ લપસ્યા એમાં ઇન્દ્ર પણ લપસ્યા એમાં મોટા મોટા દેવતાઓ પણ મહર્ષિઓ પણ લપસ્યા હવે આજે તમે છાતી ખુલ્લી રાખીને ગમે તેમ જોયા કરશો ગમે તેમ બોલ્યા કરશો ગમે તે ઉઘાડી નજરે કે ભાઈ આપણે તો બધું માપે જ કરીએ સત્સંગી છીએ રાજુબા કેવા હતા મહારાજના સમયના સ્ત્રી ભક્તોના જીવન કેવા હતા પછી તો આખી કથા સહજાની સિંહણમાં ગુરુજીએ કરી છે એટલે આખી કથા રિપીટ નથી કરતો એમણે સાંખ્યોગ લીધો જીવુબા લાડુબા સાથે રહેવા જતા રહ્યા સંસારનો મળવત ત્યાગ કરી દીધો અને સભામાં બેઠા છે જીવુબાની આજ્ઞાથી રાજુબા કથા કરતા બેનોની કથા દરરોજ રાજુબા કરતા ક્યારેક જીવુબા ને ક્યારેક રાજુબા એવા સ્થિતિવાળા હતા કથા કરે છે રતન નામની એક સ્ત્રી આશીર્વાદ લેવા માટે આવે છે સભામાં દૂર બેઠી છે સભા પૂરી થઈ એટલે નજીક આવે પગે અડવા જાય ત્યાં તો રાજબા બોલે હા રતન દૂર રહેજે દૂર રહેજે કેમ બા કંઈ ભૂલ થઈ મારી ના તારા પેટમાં એક બાળક છે એ પુરુષ છે અને મારું છેડાવ્રત એવું છે કે મેં ક્યારેય મનથી પણ પુરુષનો સ્પર્શ નથી કર્યો મનથી પણ સંકલ્પથી પણ કાલે પ્રકારના બ્રહ્મચર્યની વાત હતી ને આંખથી જોશે એનો વિચાર થવાનો જ અને જેનો વિચાર થવાનો એને પામવાની ઈચ્છા થવાની જ એટલા માટે ગીતાજીમાં પતનના અધોગતિના પગથિયાઓ ગણાવ્યા ધ્યાયતો વિષયાન પુનસઃ સંગસ્તે સુપજાયતે સંગાત્ સંજાયતે કામ ભવતી ક્રોધોભિજાતે ક્રોધાદવતી સ્મૃતિ સમોહાત્મૃતિવિભ્રમ સ્મૃતિભરણસાદ બુદ્ધિના સહ અને બુદ્ધિના સાત પ્રણસ્યતી વિનાશ આજે આજે કોઈનો નથી થતો પણ વિનાશ પહેલાં એને કેટલા કેટલા બધા કાયદાઓ તોડ્યા હોય છે કેટલી બધી મર્યાદાઓ તોડી હોય છે એ કોઈ જાણતું નથી એટલા માટે સ્ત્રીને જોવી નહીં આઠ પ્રકારનું બ્રહ્મચર્યકાલ સાંભળ્યું હતું ને આ દરેક માટે ભગવાનને રાજી કરવા ઈચ્છનારા પુરુષોએ પણ આ વસ્તુ સમજવી જોઈએ સંતો માટે ઘણા તેમ કે બ્રહ્મચર્ય એટલે સંતો માટે એટલે તમારી પાસે લાઇસન્સ છે જોવું નહીં સાંભળવું નહીં એના ગુણ ગાવા નહીં એની સાથે રમવું નહીં એની કોઈ ગુપ્ત વાત કરવી જાણવી નહીં ગુપ્ત વાર્તાલાપ ન કરવો એના વિશે સંકલ્પ ન કરવો એના વિશે બુદ્ધિથી નિર્ધાર ન કરવો બુદ્ધિમાં ધારણા ન કરવી અને આઠમું એનો સંગ ન કરવો રાજુબા એમ બોલ્યા મેં મનથી કે સંકલ્પથી પણ કોઈ પુરુષનો સ્પર્શ નથી કર્યો તારા પેટમાં એક બાળક છે એક નર છે પુરુષ છે માટે બેન તું દૂર રહેજે તું મને સ્પર્શીશ તો તારા પેટમાં રહેલું બાળક એને પણ મારો સ્પર્શ કર્યો ગણાય મારું છેડાવ્રત તૂટે એ જ રાજુબા જ્યારે દેહ છોડે અને ત્યારે એમને અગ્નિ સ્પર્શે નહીં એમનું શરીર ચિત્તામાં મૂકી દીધું છે અગ્નિ લાગતો નથી થાકી ગયા લોકો ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા મહારાજ તો ધામમાં જતા રહ્યા હતા કે સ્વામી રાજુબાના શરીરને અગ્નિ લાગતો નથી એટલી મહેનત કરી એટલી મહેનત કરી ત્યારે ગોપાળાનંદ સ્વામી એમ બોલ્યા આંખો બંધ કરી કે મેં અગ્નિદેવને પૂછ્યું ત્યારે અગ્નિદેવ પોતે ડરે છે કે એવી પતિવ્રતા નારી છે એવી પતિવ્રતા નારી છે કે સંકલ્પથી પણ પુરુષને એણે સ્પર્શ નથી કર્યો હું અગ્નિ પુરુષ છું અને કદાચ હું એનો શરીરનો સ્પર્શ કરું તો એનો કોપ થાય તો મને પણ બાળીને ભસ્મ કરી દે એટલા માટે હું સ્પર્શતો નથી અમે સ્વામી એમ કહે ગોપાળાનંદ સ્વામી બોલ્યા અમે ને હવે આજ્ઞા કરી કે હવે આ મુક્તરાજ આ દેહમાંથી નીકળી ભગવાનના ધામમાં ગયા છે માટે તમે આ પાર્થિવ દેહનો સ્પર્શ કરો માટે જાઓ હવે અગ્નિ લાગશે સાંભળી છે ઇતિહાસમાં આવી કથાઓ સાંભળી છે આવી કથાઓ સંયમના કિનારા જ્યાં મજબૂત છે ને ત્યાં આવી સન્નારીઓ ત્યાં એવા એકાંતિક સંતો ત્યાં એવા એકાંતિક પુરુષોને ભક્તો જન્મે છે શાસ્ત્રમાં લખ્યું છે એકસ ચતુરો વેદા બ્રહ્મચર્યમ તથકતઃ એક ત્રાજવાના બે પલ્લામાં એક બાજુ ચાર વેદ ચાર વેદનું જ્ઞાન અને બીજા બધા તપ મૂકી દો અને બીજા પલ્લામાં એક ચતુરો વેદા બ્રહ્મચર્ય તથે બીજા પલ્લામાં બ્રહ્મચર્ય વ્રત મૂકો તો પેલા બધા કરતા આ બ્રહ્મચર્ય વ્રત છે ને મહાન છે આ પાયો છે આના વિના બધું શૂન્ય છે હવે બીજું લખ્યું એકતઃ સર્વ પુણ્યમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુણ્ય હોય તો કયું બ્રહ્મચર્યનું પાલન કરવું તો પાપમાં એકતઃ સર્વ પાપાની એક બાજુ બધા પાપ મૂકો મદ્યપાનમ તથેકતઃ અને મદિરા દારૂ બીજા પલ્લામાં મૂકો તો પેલા બધા પાપ કરતાં આ પાપ મોટું થઈ જશે કોઈને એમ થાય બ્રાહ્મણનો વધ કરો એના કરતાં મોટું ગાયના વધ કરતાં મોટું હા શાસ્ત્રમાં જવાબ આપો કેમ કે મદિરા પીવેને એટલે માણસની બુદ્ધિનો નાશ થાય બુદ્ધિ ઉપરનો સંયમ જતો રહે પછી એ માણસ ગમે તે ખોટું કામ કરી શકે એટલા માટે મદિરા પાન એ બધા પાપનું મૂળ છે અને આજે કહેવાય છે કે પાણી કરતાં પણ વધારે ક્યાં મૂળ છે એ હું તમને કહેવું છું કેમ આ બધા પાપ વધી રહ્યા છે કેમ આખી દુનિયા અધર્મના માર્ગે વધી રહી છે ચાલી રહી છે આ બધાના મૂળમાં શાસ્ત્રમાં જવાબ આપ્યા છે આમાં કથા આગળ આવશે નીલકંઠવર્ણી દક્ષિણ ભારતની યાત્રા કરતાં કરતાં તોતાદ્રી મઠ રામાનુજાચાર્યજીની જે પવિત્ર જગ્યા છે જીયર સ્વામી ત્યાં મહારાજ આવ્યા છે નીલકંઠવર્ણીને ત્યાં રહેવું ખૂબ ગમ્યું છે એકવાર શ્રીજી મહારાજે નિર્ધાર પણ કરી નાખ્યો છે આમાં આગળ કથા આવશે એટલે બહુ ટૂંકમાં જ વાત કરું છું હવે કાયમ માટે અમારે અહીં રહેવું છે દિવ્ય સ્થાન છે ભગવાનની સાકાર પણ ભક્તિ થઈ રહી છે ઉપાસના છે સાચી ઉપાસના સાચી ભક્તિ બધું જોયું પણ જીયર સ્વામી જેવા ત્યાગી સંત એની નજીક બહેનો આવે આશ્રમમાં બહેનોનો પ્રવેશ જોયો બહેનો સાથે વાર્તાલાપ જોયો નાના નીલકંઠે મોટી વાત કરી જીયર સ્વામીને કહ્યું અરે તમે સાધુ છો ત્યાગી છો આવા મોટા પ્રકાંડ પંડિત અને સંન્યાસી થઈ તમારા આશ્રમમાં મહિલાઓનો પ્રવેશ નજીક આવે વાતો કરે આ કઈ સાધુને શોભે હવે આજનો આવેલો આવો એક નાનો બાળક અને આવી મોટી સલાહ આપે અરે મહારાજને કેવો ઠપકો આપ્યો મહારાજને કાઢી મૂકવા માટે તૈયાર થયા નીલકંઠવર્ણી છટકીને ત્યાંથી ભાગ્યા અને એ જ નીલકંઠવર્ણી લોજમાં પણ આવ્યા મુક્તાનંદ સ્વામીને પણ મળ્યા પાંચ પ્રશ્નો પૂછ્યા ઉત્તમ જ્ઞાન છે એવું નક્કી કરી નાખ્યું સાકાર ઉપાસના છે એવું નક્કી કરી નાખ્યું એ જ મુક્તાનંદ સ્વામીને બીજે દિવસે વાત કરી સ્વામી આ રસોડામાં ગોખલો છે ને દિવાલમાં બાખોરું બંધ કરાવો ગ્રહસ્થનું ઘર બાજુમાં આ બાજુ સાધુઓ રસોડાના સાધુઓ આ રીતે એક બારી દ્વારા બેનો સાથે વ્યવહાર કરે વાતો કરે આ સાધુના ધર્મમાં છિદ્ર છે અને મુક્તાનંદ સ્વામીએ ગોખલો બંધ કરી દે ત્રીજે દિવસે સાંજે સભા ચાલતી હતી સભામાંથી નીલકંઠવર્ણી ઊભા થઈને જતા રહ્યા મુક્તાનંદ સ્વામીને થયું વર્ણિ તમે સભામાંથી કેમ ઊભા થયા તમને તો ભગવાનના ચરિત્ર સાંભળવા ગમે છે નીલકંઠ વર્ણિએ કહ્યું કે સ્વામી સ્ત્રીને પુરુષ ભેગા થાય ને ત્યાં તમે ગમે એટલી રામકથા કરો ને એ રામકથા ન થાય ત્યાં તો કામકથા જ થાય આ ભેગા બેસીને કથા સાંભળે એ મને ગમું નહીં એટલે હું ત્યાંથી જતો રહ્યો મુક્તાનંદ સ્વામી સભામાં કહી દીધું આજે હવે છેલ્લા જય નારાયણ છેલ્લા જય સચ્ચિદાનંદ આજ પછી હવે બેનો પાછળ અને પુરુષો આગળ હવે ક્યારેય પણ નજીક નજીક બેસવાનું નહીં સભામાં અલગ હું કેવા એ માગું છું શ્રીજી મહારાજ કોને ત્યાં રહ્યા અને કોને ત્યાં ન રહ્યા જીયર સ્વામી રામાનુજાચાર્યજીનો મઠ દક્ષિણ ભારતનો આ આશ્રમ તમે કોઈ જાણો નહીં સંતો બધા સારી રીતે જાણે કેટલું પ્રકાંડ જ્ઞાન કેવી ભક્તિની પરંપરા શ્રીજી મહારાજને ખૂબ ગમે છે મહારાજે એ મત સ્વીકારી લીધો છે શિક્ષાપત્રીમાં પણ તેમ છતાં ધર્મની મર્યાદાઓ ઢીલી જોઈને તે ત્યાંથી છટકીન નીકળી ગયા ભાગી ગયા અને એક નાનો એવો ખોબા જેવો આશ્રમ ધૂળ માટીના ગારાના મકાનો અને એ આશ્રમમાં મુક્તાનંદ સ્વામી જેવા સાધુ અને ધર્મ એ ઉપાસના બંને વસ્તુ મજબૂત જોઈને ભગવાન ત્યાં કાયમ માટે રહી ગયા ભગવાનને રાખવા માટે આટલું જ છે ધર્મ સહિતની ભક્તિ કેવી ધર્મ સહિતની ભક્તિ જ્યાં છે ત્યાં જ ભગવાન નિવાસ કરીને રહેવાના ધર્મ વિનાની ભક્તિ હશે ત્યાં ભક્તિના નામે ભવાયત ચાલવાની અને ભક્તિ વિનાનો ધર્મ હશે ત્યાં ધર્મના નામે માણસનું શોષણ થવાનું માત્ર ધર્મના નામે શોષણ થવાનું બંને નુકસાન છે પણ ધર્મ સહિત જો ભક્તિ છે ને થોડી છે ને તો પણ એ ભક્તિ ભગવાનને ખેંચી લાવે એટલી એમાં તાકાત છે માટે ભક્તો આ કથાને સાંભળનારા ભક્તો ખાસ જે સત્સંગી પરિવારના ભક્તો છે એ ખાસ એમ થાય અહીંયા સુધી વાત આવી જાય કહી દઉં કહી દઉં બરાબર હરિભક્તના ઘરમાં પેલું કહેવાય ને આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને ફોન કરે બીમાર થાય ત્યારે જ લોકો ડૉક્ટર પાસે જાય એમ હરિભગતના ઘરમાં મોટો વિસ્ફોટ થાય ને કોઈને કહેવાય એવું ન હોય ને ત્યારે કોને કહે સંતોને કહે અને દાદા કેવા કેવા વિસ્ફોટ બોલો પંદર વર્ષ પછી અમારા ઘરવાળા ભાગી ગયા સ્વામી શું કરીએ ભાઈ એને પૂછો શું કરો અમે શું કરીએ ચાલું છે ને કંઈ સમાજમાં હમણાં તો પણ આ બધાના મૂળમાં સંયમની મર્યાદાઓ ઢીલી સમજ્યા તમે મેં કહ્યું હતું ને સંયમ ક્યાં રાખવાનો છે બ્રહ્મચર્ય એટલે વીર્યનો સંગ્રહ એક જ નથી થતો આંખથી ન જોવાનું ન જોવું એટલે આઠ પ્રકારના બ્રહ્મચર્યમાં સૌથી પહેલાં તો આવ્યું ને પ્રેક્ષણમ પણ આવ્યું ને સાંભળવાની પણ ના પાડી સાંભળે તો ઈચ્છા જાગે જુએ તો ઈચ્છા જાગે એનાથી દૂર જ રહેવું આંખનો સંયમ જીહવાનો સંયમ બોલવાનો સંયમ આ જો બધા સંયમ મજબૂત થાય ને તો એટલી વસ્તુ ચોક્કસ આપણા સત્સંગની કેટલી બધી વાતો આપણે ઘણીવાર સભામાં કરી છે સુરા ખાચર જેવા ભગવાનના એકાંતિક ભક્તરાજ ગોવિંદાનંદ સ્વામીની વાત કેટલા બધા સંતો ભક્તોની વાત આપણે કરી છે પણ આજે એમાં પણ ખાસ કરીને અમેરિકા અને વિદેશની સંસ્કૃતિ જ્યાં જ્યાં વધી રહી છે ઇન્ડિયા હોય ગમે ત્યાં હોય ભારતમાં પણ તમે હવે જુઓ તો બે લોકો લોકોના કપડાં આવે એટલા બધા ટૂંકા થતા જાય છે ક્યાં સંયમની મર્યાદાઓ રહેવાની લોકોના ખાવામાં એટલો ભ્રષ્ટાચાર વધતો જાય જઈ રહ્યો છે ત્યાં ક્યાં મર્યાદાઓ રહેવાની એટલા માટે સંયમની રેખા પરિવારમાં અને પોતાના જીવનમાં મજબૂત કરવી જ જોઈએ એ હરિભક્તનું ઘર છે આજના હરિભક્તો રાજી થાય કે અમારા છોકરાઓ વેસ્ટનાઇઝ થયા છે આ રાજી થવાનો વિષય નથી દુઃખી થવાનો વિષય છે તમારા જેવા કેટલા પરિવારોની વાતો આવી હમણાં એક મહિનામાં દાદા એટલી બધી વાતો સાંભળી આપણને એમ થાય કે આ શું ચાલે છે સમાજમાં એ પણ આ બધાના મૂળમાં એટલું જ છે આ નેટ કહેવાય નેટ ઇન્ટરનેટ નેટ એટલે ઝાડું પેલા કરોળિયાના ઝાડા તો સારા અવડા જ હોય પણ આ બધા જે વાસનાના ઝાડાઓ છે ને એવા ફેલાયેલા છે ને એવા ફેલાયેલા છે ને નહીં ફેસબુક આ બધું જ સમજો ને એમાં કંઈ બાકી નથી જેમાં ઇન્ટરનેટનો ઉપયોગ થાય વોટ્સઅપ હોય વાઇબર હોય ફેસબુક હોય જો સંયમની રેખા તૂટીને તો ઝેર પીવું સારું ઝેર પીવું એક જ વાર માણસ મરે થોડી વાર જ દુઃખ ઝેર પી લે તો પણ આ વાસનાના ઝેર જેણે પીધા ને વાસનાના ઝેર જેણે પીધા ને એના તો પોતાના જીવન પણ બરબાદ થયા અને પોતાની સાથે આસપાસના કેટલા જીવન બરબાદ થયા એટલા માટે આ નીલકંઠ પ્રભુની યાત્રા નીલકંઠ પ્રભુની તપશ્ચર્યા નીલકંઠ પ્રભુનું પ્રાગટ્ય આ બધાની પાછળ એક જ મુખ્ય ધ્યેય છે ધર્મ અને ભક્તિના કિનારા જે તૂટ્યા હતા ને એ કિનારા સલામત કરવા એ પ્રભુ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે નહીં સોનાના મંદિરો બનાવવા નહીં એ પ્રભુ મોટા મોટા માન સન્માન મેળવવા એને તક્ષરધામમાં કેટલું માન હતું જ પ્રજામાંથી ધર્મ તૂટ્યો હતો શાસ્ત્રો વાંચો સત્સંગી જીવન વાંચો વચનામૃત વાંચો એકાંતિક ધર્મની સ્થાપના ઘણા લોકો વચનામૃતના આધારે ધર્મને ગોળ કરે છે વચનામૃતમાં ધર્મને મહારાજે ગોણ નથી કર્યો પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં એકાંતિક ધર્મ ભાગવત ધર્મ જેને કીધો અને ભગવાનની એકાંતિકી ભક્તિ ભાગવત ધર્મ એકાંતિક ભક્તિ બેને સરખું સ્થાન આપ્યું પણ મહારાજ જાણે છે માણસ એટલો બધો ગાફલ છે કે ગમે એટલી ધર્મની મર્યાદા કડક કરીએ તો પણ ક્યારેક ભૂલ કરવાનો એટલે પ્રાયશ્ચિત કર્યા એટલે મહારાજે કહ્યું કે કદાચ એમ બોલ્યા કદાચ કોઈક ભૂલ થઈ હશે તો ભગવાન પાસે જશે માફી માગશે પ્રાયશ્ચિત કરશે તો ભગવાન દયાળુ છે એને માફ કરશે ને વાત તો સાચી જ છે ને પણ મહારાજે છૂટ નથી આપી એનો અર્થ એવો ન કરાય કે ધર્મની મર્યાદા ઢીલી હશે તો ચાલશે શ્રીજી મહારાજે ધર્મ વિશે જે વાતો કરી છે વેદરસમાં મહારાજના લખેલા પત્રો વાંચો તો ખ્યાલ આવે દયાળુ હતા એટલે કળિયુગના જીવો ઉપર દયા કરીને ભક્તિનો માર્ગ એને વિશેષ વાતોમાં વહેવો પણ મહારાજનું જીવન ચુસ્ત ધર્મમય હતું ચુસ્ત ધર્મમય અણી શુદ્ધ ધર્મના પોષક અને પાલક એટલે ધર્મના પુત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણ એકાંતિકી ભક્તિના પોષક એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય જ્ઞાનના પ્રગટ કરનારા પુરુષ કરતા એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણ શુદ્ધ વૈરાગ્ય વૈભવની વચ્ચે રહીને પણ વૈરાગ્યને જાળવીની વાત કરનારા તો ભગવાન સ્વામિનારાયણ ધર્મની દિવાલોમાં પણ લૂણો લાગ્યો હતો વૈરાગ્યને પણ બીમારી લાગી હતી જ્ઞાનને ભક્તિ પણ નબળા પડ્યા હતા આ ચારે ચાર નબળા પડ્યા હતા ને એ ચારે ચારને મજબૂત કરવાનું કામ ભગવાન સ્વામિનારાયણે એકાંતિક ધર્મના પોષણ દ્વારા કર્યું આ વાત એટલે કરું છું કે આપણે ચરિત્રો સાંભળીને ઊભા થઈ જઈએ બહુ સરસ સ્વામી વાતો કરી પણ એમ ચરિત્ર સાંભળીને ખાલી વાહ વાહ કરીને ખાલી ખૂબ સરસ ખૂબ સરસ કરીને સાંભળી નાખવાથી કામ નહીં ચાલે સમજવું પડશે સ્વીકારવું પડશે અને સુધારવું બોલો દાદા એક અમેરિકામાં આવેલા હરિભગતે મને વાત કરેલી આ તો કથાનો પ્રસંગ છે એટલે બધું કહેવાય આમાં એ દાદા અહીંયા આવ્યા પછી અહીંથી નીકળી ગયા સુરતમાં છે બહુ સારા ભગવાનના ભક્ત મેં આપણે કહીએ ને દાદા તમારા દીકરાઓ બધો પરિવાર અહીંયા છે તો આવો ને પાછા નહીં નહીં સ્વામી મારું મન ઉઠી ગયું કેમ કઈ થયું દાદા મને એક સ્વામી ઘરમાં બેનો એટલા બધા ટૂંકા કપડાં પહેરે આપણે સત્સંગી આપણે તો એ બધું જોયું ન હોય આપણને ગમે નહીં મેં ટકોર કરી અને એ બધાને ગમ્યું એ નક્કી કર્યું આ આવા દેશમાં રહીને આ જુઓ આ અવસ્થા એના કરતાં આપણે ઇન્ડિયામાં મકાન છે બંગલા છે ભગવાનની કૃપા શું ખોટું ક્યાં દુનિયા જઈ રહી છે જુઓ તમે માટે અત્યારે વિચારવા જેવું છે કપડાં પહેરવામાં આંખથી જોવામાં ખાવા પીવામાં સંયમની પુષ્કળ જરૂર છે પુષ્કળ અને તો જ મહારાજને રાજી કરી શકશું તો આંખો બંધ કરીને માનસી પૂજા કરીશું ત્યારે ભગવાનની મૂર્તિ દેખાશે બાકી તો ભગવાનની મૂર્તિ દેખાવાની વાત ક્યાં રહી બેઠા હોય કથામાં અને મોબાઈલથી ચેટિંગ ચાલતું હોય કંઈક બીજી જગ્યાએ આ તો એવું છે અત્યારે દાદા આપણને એમ લાગે સ્વામી રાજી થઈ જાય કે અમારી કથામાં છોકરો બેઠો પણ એ છોકરો હું કરી તો જુઓ થોડું એના મોબાઈલને ક્યારેક તો ચેક કરો બાપા રાજી થાય અમારો દીકરો રાતના ત્રણ ત્રણ વાગ્યા સુધી કોમ્પ્યુટર બેસી પર બેસીને લેસન કરે છે અરે લેસન નહીં ઊંધા પાડવાના ધંધા કરે છે આનો ભાંડો ફૂટશે ને ત્યારે ખબર પડશે સાવધાન થવાનો સમય છે અત્યારે કળિયુગ એક એક ઘરમાં આવી રહ્યો છે એક એક પરિવારને તહસ નહસ કરી રહ્યો છે પતિને પત્નીથી છૂટી કરી રહ્યો છે બાપને દીકરાથી છૂટા કરી રહ્યો છે માને બાપને છૂટા કરી રહ્યો છે એક એક ઘરમાં કળિયુગે પ્રવેશ કરી દીધો છે અત્યારે ચારે બાજુ આ આતંકવાદ ચાલ્યો જ છે અત્યારે એક એક ઘરમાં તો એ કળિયુગથી બચવો છે સલામત રહેવો છે તો એક જ માર્ગ છે સંયમની રેખાઓ મજબૂત કરો તમારા પોતાના જીવનમાં પહેલા દીકરા ઉપર પ્રેશર ન કરતા આ સાંભળીને તમે દીકરા ઉપર તૂટી પડશો ને તો ઉલટાનું બગડશે તમારાથી શરૂ કરજો આપ ભલા તો જગભલા આ ઘણા પછી નક્કી કરે સ્વામી કીધું છે છોકરાને સામે હાજર તોડી નાખે લાય તારો મોબાઈલ બંધ કરી દે આ બધું એમ નહીં પ્રેમ અને પ્રેરણા છોકરાને પ્રેમથી પણ સમજાવો ખરા એ નાના હશે ત્યારે સમજશે પછી મોટા થઈને નથી સમજવાના નીલકંઠ પ્રભુએ સૂર્યનારાયણની પાસે તપ કરી આ વરદાન માગ્યું છે ભગવાન શ્રીહરિજી બોલી રહ્યા છે એ બાર બાર બર માંગ હું ઇતનો તું પાસ અરે સુખ ગત નહીં બેર બેર હોય નાસ બાર ગહનો તુમ્હી પાસ માખ માં ગત નહી બેર બેર ના હોય નાસ સૂર્યનારાયણ હાથ જોડી નીલકંઠ પ્રભુ કહે છે હું આપની પાસે વારંવાર ઉપર કહેલો જ વર માગું છું કયો વર અંતઃ મારી રક્ષા કરજો મારું નેશ્ચિક બ્રહ્મચર્ય વ્રત દ્રઢ થાય એવી કૃપા કરજો જેનો વારંવાર વિનાશ થતો હોય એવા માયક સુખોને હું તમારી પાસે નથી માગતો આપવું હોય તો આ જ આપો કયો અરે બાર બાર બરમાં હું પાસ આપણે પણ મહારાજને રોજ પ્રાર્થના કરો કે સ્વામી આવું વાત સાંભળતા હોય ને ત્યારે તો થોડી વાર એમ થઈ જાય કે બસ હવે આમ જ જીવન જીવવું છે પણ પછી પાછું છે ને સ્વામી જોવામાં ને એ બધું ઠા નથી રહેતો નિર્ધાર નથી રહેતો એનું કેમ હવે તમે પચીસ વર્ષથી ખોટી આદત પાડી છે એ પચીસ મિનિટમાં કઈ સુધરી જાય સુધરી જાય આસિત ભગત પચીસ વર્ષ તો તમને દેખાય છે પણ કરોડો જન્મથી ખોટી આદત પડેલી છે આને સંસ્કાર કહેવાય શું કહેવાય શું કહેવાય સંસ્કૃતના ગ્રંથોમાં સરસ એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું હરીશભાઈ સંસ્કાર એટલે શું સમજવા માટે એક સંસ્કૃતના બહુ સારા પંડિત ઋષિ એના આશ્રમમાં એક બ્રાહ્મણ પોતાના નાના બાળકને લઈ અને વેદોનું અધ્યયન કરાવવા માટે મૂકવા આવ્યો કે ગુરુકુલમાં રાખજો આ બાળકને તમે કંઈક સારું સંસ્કૃત વેદો શાસ્ત્રો ભણાવજો બાળકને મૂકી પહેલાં જતા રહ્યા ગરીબ કુટુંબમાં જન્મેલો આ બાળક બ્રાહ્મણનો દીકરો પેલા ઋષિને શીખવાડે સંસ્કૃતનું જે અધ્યયન છે એનો ક્રમ શરૂઆત મુખપાઠથી એટલે યાદ કરવાથી થાય નાનો હોય ત્યારથી એને રામ રામૌ રામા રામ રામૌ રામાન રામેણ રામાભ્યામ રામે રામાય રામાભ્યામ રામેભ્ય બરાબર આ રીતે આખું એનું એની પરંપરા છે આ તો મુન્ટુ તમે કર્યું નથી આ તો આખું બ્રેઇન માઇન્ડ બ્લોવિંગ કહેવાય ને સંસ્કૃત જગત આખું એટલું દિવ્ય છે તે આવું શીખવાડે એટલે પેલો બાળક થોડી વાર તો બોલે પછી ગુરુજી કે બેટા તને સમજાણું બરાબર તો કે હા ગુરુજી હું યાદ કરીશ અને પછી કે ગુરુજી એક એક કુત્તીકો દોદો કુત્તા શું કે એક એક કુત્તીકો દોદો કુત્તા દરરોજ કુત્તીને યાદ કરે દરરોજ કૂતરાને યાદ કરે એટલે થોડા દિવસ પછી એ બાળકના પિતા બીજા એના પિતા બ્રાહ્મણ આવ્યા ત્યારે પેલા ઋષિએ કહ્યું કે તારો બાળક જ્યારે હોય ત્યારે એક એક કુત્તીકો દોદો કુત્તા આવું કેમ કેરા કરે છે તો કે મહારાજ એ નાનો હતો ને ત્યારે ગલુડિયા બહુ રમાડતો ને તો વેદો ભણતા ભણતા પણ એને શું યાદ આવે સંસ્કાર પડી ગયા શું છે બ્રાહ્મણનો બાળક છે કૂતરાની સાથે રેમો ગલુડિયાને રમાયથી સંસ્કાર પડ્યા તો વેદો ભણવા ગયો તો પણ એને એ વચ્ચે યાદ આવે પચીસ વર્ષથી ખોટી આદત પાડી છે એટલે મન મક્કમ કરો મહારાજને પ્રાર્થના કરો અને આ કથા રોજ સાંભળો તો અવળા જે પડ્યા છે ને સંસ્કારો એ ધીરે ધીરે સવળા થશે પછી એવું થઈ જશે આપણા યુવાન હરિભક્તો છે ઘણા હું નામથી નહીં મને એક એક સ્વામી હવે મનમાં કોઈ વિચાર જ નથી થતો સંકલ્પ જ નથી થતો સ્ટોર ઉપર કામ કરતા ગમે તે માણસ આવે હવે એની સામે નજર નથી જતી કેમ સવળા સંસ્કાર થઈ ગયા આ કથા સાંભળી એટલે મન પણ હવે ભગત થવા લાગ્યું આંખ પણ હવે ભગત થવા લાગી કાન પણ હવે ભગત થવા લાગ્યો સ્ટોર પર હોઈએ ગમે તેવા માણસો આવે ગમે તે હોય પણ સ્વામી હવે બાજુ આમ આંખ પાછી પડે કામ પૂરતું કામ કરવું પડે બોલવા પૂરતું બોલવું પડે પણ આપણને એમ થાય કે આ ક્યાં ભટકાણો આ જ કરવાનું છે નીલકંઠ પ્રભુએ વરદાન માગ્યું આ જ આપો જેનો નાશ થવાનો જ છે વારંવાર નાશ થવાનો છે એવું માઇક સુખ હું નથી માગતો ત્યારે સૂર્યનારાયણ બોલ્યા મારામાં જે પ્રતાપ છે તે બધો આપનો જ આપેલો છે તે મારી પાસે આપનો આપેલો જે પ્રતાપ છે તેને હવે આપ સ્વીકારો હું તો તમને શું આપી શકું તમે જ બધું મને આપ્યું છે પણ તર તમે મને જે આપ્યું છે એ જ હું તમને આપું છું અનંત બ્રહ્માંડના દેવોમાં આપના સમાન અન્ય કોઈ મોટું નથી તેને હું જાણું છું જે સમર્થ હોય તે શું ન કરે જે અતિ મોટા અને સમર્થ હોય તેમણે જે જે ચરિત્ર કર્યા હોય તેને જો કોઈ ચરિત્ર કરીને જાણે અર્થાત તે ચરિત્રમાં અતિ દિવ્ય ભાવ જ રાખે તો તેના માટે તે ચરિત્રો મોક્ષદાયી છે વાહ વય વાહ સાંભળો ફરી વાર વાંચું છું બડે સમર્થ હિ હોય જો જો કરે ચરિત્ર તેહી બડે સમર્થ હિ જો જો કરે ચરિત્ર તેહી મોક્ષ હે સો ચરિત્ર કરે જો જાને તે હું અતિ મોટા અને અતિ સમર્થ હોય તેમણે જે જે ચરિત્ર કર્યા હોય તેને જો કોઈ ચરિત્ર કરીને જાણે અર્થાત તે ચરિત્રોમાં દિવ્ય ભાવ રાખે તો તે તેના માટે ચરિત્રો મોક્ષદાયી છે મહારાજની જે જે લીલા છે ને એમાં દિવ્ય ભાવ રાખીએ મોટા પુરુષની જે જે ક્રિયાઓ છે ને એમાં દિવ્ય ભાવ રાખીએ એમાં અનંત જીવોના કલ્યાણ છે હા સૂર્યનારાયણે આ પ્રમાણે શ્રીહરિને વરદાન આપ્યા અને તેઓ પછી અંતર ધ્યાન થઈ ગયા જ્યારે સૂર્યનારાયણ પાસેથી વરદાન લીધા પછી શ્રીહરિએ તપની સમાપ્તિ કરી બારસનો દિવસ ત્યાં રહ્યા પછી ત્યાંથી ચાલતા થયા શ્રીહરિ આવા તો અનંત ચરિત્ર કરે છે તેનો અંત અક્ષર પણ પામી શકતા નથી શ્રીહરિ અનંત ધામોના ધામી છે તે મનુષ્ય રૂપમાં પ્રગટ થયા છે શિવ બ્રહ્મા અને વિષ્ણુ જેવા દેવો પણ જેની આજ્ઞામાં રહે છે અનંત ધામ કે ધામી હે એ મનુષ્ય રૂપ સો ભયે હે એ હા અનંત ધામ કે ધામી હે એ હા મનુષ્ય રૂપ સો ભયે તે અનંત ધામોના ધામી ઈશ્વરોના ઈશ્વર આ મનુષ્ય રૂપે પ્રગટ થયા છે મનુષ્યજીવોના કલ્યાણ માટે પ્રગટ થયા છે મનુષ્યજીવોને માયામાંથી મુક્ત કરવાને માટે પ્રગટ થયા છે વારંવાર આધારાનંદ સ્વામી આપણને આ વાતની યાદી અપાવે છે એટલા માટે કોઈ ભૂલ ન કરી બેસે ઇન્દ્રાદિક અનેક દેવો શારદા દેવર્ષિ નારદ શેષ નારાયણ જેવા અનેક દેવો જેની આજ્ઞામાં વર્તે છે એવી શ્રીહરીની મોટપ છે બધાની આજ્ઞા મારી બ્રહ્મા શિવ શારદ નારદ બધા જ પણ આ માણસ એવું કેમ હશે એક ભગતે મને પૂછેલું મેં કહ્યું ભગવાન દયાળુ છે ને ભગવાને દરેક જીવને જન્મની સાથે કર્મ કરવાનો અધિકાર આપ્યો છે કર્મ તારે જે કરવું હોય તે કરજે કર્મ કરવાનું તારું કામ અને ફળ આપવાનું મારું કામ પાઈ પાઈનો હિસાબ રત્તિભરનો હિસાબ પણ એ ઠાકોરજી ચૂકવાના નથી પેલા કોલામાં નાખીને શેરડીને પીલી નાખે ને એમ પીલી નાખવાના છે અને રિબાયત છે ને માણસો જુઓ તમે અત્યારે દુનિયામાં કેવા રિબાય છે જલસા કરનારા છે એની સામે રિબાયના રિબાયની પીડા પામનારા માણસો કંઈ ઓછા છે આ દુનિયામાં આતંકવાદીઓ કેવી રીતે માણસોને મારે છે આ શું છે કંઈક ને કંઈક ઠાકોરજીની લીલા છે સંયમની રેખાઓ જેણે જેણે ઓળંગી છે ભગવાનની આજ્ઞાઓ જેણે જેણે લોપી છે એ વચન લોપી જાણે સુખ લેસૂરે તે તો કહેશું કહેવાને ને જો રેસૂરે સ્વામી એમ કહે કદાચ પશ્ચિમમાં સૂર્ય ઉગી શકે અરે કદાચ રેતી પીલીને તેલ નીકળી શકે પણ સ્વામી કે ક્યારેય પણ ભગવાનની આજ્ઞા લોપીને સુખ મળે એ શક્ય જ નથી ગાંઠ વાળી લઈએ ગાંઠ કે મહારાજની આજ્ઞા તો નથી જ લોપ ભગવાનને દરરોજ સવારે પ્રાર્થના કરીએ સાંજે પ્રાર્થના કરીએ હે મહારાજ હું ઘણીવાર કથામાં કહું છું આજે કહી દો પુણ્ય કરવામાં જીવ સ્વતંત્ર છે પાપ છોડવામાં જીવ સ્વતંત્ર નથી ડોંગરેજી મહારાજ બોલ્યા ખૂબ સરસ ડોંગરેજી મહારાજે બે થી ત્રણ વાર ભારથી વાત શાસ્ત્ર કરતા સંતની વાતમાં મને વિશ્વાસ છે આ અનુભવની વાણી છે એક મોટા પુરુષના હૃદયમાંથી પ્રગટ થયેલી ગંગોત્રી સમાન પવિત્ર વાત છે ડોંગરેજી મહારાજ એટલા માટે કહે રોજ પ્રભુને પ્રાર્થના કરો હે પ્રભુ મને પાપથી બચાવજો વચનામૃતમાં મહારાજ એટલા માટે કહે ભગવાનને રોજ પ્રાર્થના કરો મને ચાર પ્રકારના કુસંગીથી બચાવજો મારા અંતઃશત્રુથી મારી રક્ષા કરજો શા માટે શા માટે આ અંતઃશત્રુ જ આ અંદર પડેલા શત્રુઓ જ આપણને મારી નાખે છે એનાથી જ બચવાની જરૂર છે ને એ જ પાપની ઈચ્છા છે ને અંતઃશત્રુ એટલે શું પાપ કરવાની ઈચ્છા અને એ કોણ બચાવી શકે નથી ભગવાન બચાવે એટલે પ્રાર્થના કરો માયા કાળ કર્મ યમરાજ વગેરે જેની આજ્ઞા ભંગના ભયથી કંપતા રહે છે લોક અને લોકપાલો પણ જેની આજ્ઞાને અનુસરે છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ જેની આજ્ઞા પાળીને આનંદ માણે છે આવા સર્વના નિયંતા હોવા છતાં શ્રીહરિ મનુષ્ય ચરિત્ર કરે છે આ ભગવાનની લીલા છે એટલા માટે તો શ્રીહરિએ મનુષ્ય શરીર ધાર્યું હોય છે એટલે મહારાજાધિરાજ એવા શ્રીહરિ આવા મનુષ્ય ચરિત્ર કરે છે મનુષ્ય ચરિત્ર હરિભક્તોને માટે આનંદકારી છે હરિભક્ત સિવાયના લોકોને તો તે ચરિત્ર ઘણા વિઘ્નકારી છે એને લાગે કે આ બધી તપની ત્યાગની વૈરાગ્યની વાતો થાય છે એને ગમે નહીં આ વાતો કારણ કે એની ઈચ્છા પૂરી ન થાય એવી વાતોથી એને તો આ વાત કડવી ઝેર જેવી લાગે આગળ આપણે સાંભળ્યું ને શ્રીહરિ બીજા ચરિત્રો કરવા માટે નિર્ભય થઈને આગળ ચાલ્યા ઉત્તર દિશા તરફ ચાલ્યા તપ કરવાની ઈચ્છા મનમાં જોરદાર છે જ્યાં પુલ્હાશ્રમ રહ્યો છે તે પર્વતમાં અનંત નદીઓ વહેતી હતી શ્રીહરિ તે પર્વત ઉતરીને સ્વયં એકલા જ ચાલ્યા ત્યાં વૃક્ષોનો અને વેલાઓનો ભાર જ ન હતો તેમાં મદજરતા હાથી ફરતા હતા ભાઈ એકવાર તો જવા જેવું છે હા આ હું વર આ બધું વાંચું ને એટલે હિમાલય દેખાવા લાગ્યા આમ ગયા છીએ ને ગુરુજી સાથે આપણા ગુરુજીને પણ ખૂબ ગમે કેટલી વાર એમણે તો હિમાલયની યાત્રા કરી હરિભક્તો સાથે અને ઘણીવાર મંદિરમાં ફોન આવે છે કારણ કે આપણે હિમાલયની યાત્રા કૈલાસ માનસરોવરની યાત્રા પુલહાશ્રમની યાત્રા દર વર્ષે ગોઠવતા હમણાં હમણાં સાત આઠ વાર ફોન આવ્યા પણ અમે સંતો હમણાં કોઈ પ્લાનિંગ છે નહીં યાત્રાનો પણ તમારે કોઈની યાત્રામાં જવું હોય તો હરીશભાઈ બહુ સરસ હમણાં મને વાત કરી કેટલી સરસ યાત્રા કરાવી સત્સંગી હરિભક્તો યાત્રા કરાવે છે સત્સંગીના નિયમ પ્રમાણે જમવાનું બનાવીને યાત્રા કરાવે છે ઇન્ડિયા જવાના હો કોઈની યાત્રા કરવી હોય તો અમારા મંદિરના કોઠારી શ્રી હરીશભાઈનો સંપર્ક કરજો હા ભાઈ સ્વામી રામદેવજી જેવું રાખવું કે ચાલુ યોગામાં થોડી માર્કેટિંગ કરતું જવું પાછું બરાબર પછી અહીંયા ફોન કરે છે સ્વામી પુલાશ્રમની યાત્રા ક્યારે ગોઠવું છું ભાઈ હમણાં પ્લાનિંગ નથી કહી દીધું આપણે જેના સોસરવા સૂર્યના કિરણ પણ નીકળી ન શકે એવા અનંત વૃક્ષ હતા તેમાં અનંત પશુઓ ફરતા હતા જેનો ગણવાથી પાર આવે તેમ ન હતું આભને આંબે એવા ઊંચા વૃક્ષ હતા તેના ઉપર ફળ અને ફૂલ ઝૂલી રહ્યા હતા અંદર બેઠેલા પંખીઓ કલરવ કરતા હતા તેને દેખવાથી તો ઘણો જ આનંદ થતો હતો કેવું સરસ વર્ણન આવે છે આમ વન ખડું થઈ જેવું આવે છે ને જેમ ઘણા સારા મંદિર બનાવ્યા હોય તેવી પહાડોમાં અપાર ગુફાઓ હતી તે ગુફાઓ એકતાર એવી સુંદર લાગતી હતી કે માનો તેને લીધે તે વન ઇન્દ્રની અમરાવતી નગરી કરતાં પણ અધિક ન હોય વનમાં કેસરી સિંહ દીપડા વગેરે જાનવરોના ટોળા ફરતા હતા કેટલીક જાતિના વાનર હરણ અને હાથીઓના પણ કેટલાક સમૂહ ફરતા હતા ગેંડા અને રોજનો તો કોઈ ભાર ન હતો પાડા વાઘ અને જંગલી ભૂંડ પણ અનંત હતા ચમરી ગાયો સાબરોના જૂથ ચારેકોર ઘૂમતા હતા શિયાળ સસલા સાહુડી અને નોળિયાની તો ટોળીઓ ફરતી હતી તે જનવરોના ટોળા સામસામે તીવ્ર શબ્દ કરતા હતા ઘણા ભયંકર લાગતા હતા જે માનવ સમાજ કહેવાય છે તે તો ત્યાં જઈ શકતો જ નહીં અને કદાચ કોઈ મનુષ્ય વનમાં જતો હોય તો તે ક્યારેય જીવતો પાછો આવતો જ નહીં નીલકંઠ પ્રભુ એવા ઘોર જંગલમાંથી પસાર થઈ રહ્યા છે આપણા જેવા જીવોના કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપરનું એવું કષ્ટ કે મનુષ્ય સહન ન કરી શકે મનુષ્ય જીરવી ન શકે એવા મહાકષ્ટને પ્રભુએ ધારણ કર્યું પોતાના આશ્રિતોને સુખી કરવા માટે આપણે ગુરુજી કહે છે ને કે ક્યારેય ભૂલવું ન જોઈએ કે આપણા પ્રભુએ આપણને સુખી કરવા માટે કેટલું તપ કર્યું છે નીલકંઠવર્ણિના જીવનને દરરોજ યાદ કરવું જોઈએ નીલકંઠવર્ણિના જીવનના ઉદ્દેશોને દરરોજ આપણે નજરની સામે રાખવા જોઈએ તમને મને અક્ષરધામ સુધી પહોંચાડવા માટે એ અક્ષરધામના અધિપતિ અનંત સુખોના માલિક આ પૃથ્વી ઉપર આવી અને કેવી કઠોર તપશ્ચર્યા કેવી કઠોર એમની વન વિચરણની યાત્રા આ બધાના મૂળમાં તમને અને મને આ માયામાંથી દુઃખમાંથી મુક્ત કરાવી અને મહારાજની મૂર્તિના મહાસુખે સુખી કરવા માટે જ ને એ જ ને નિર્ધાર રાખો હા આ કથા સાંભળી પછી તો નિર્ધાર ઘણા બધા ભક્તો વાતો કરે એટલે આપણને આનંદ થાય આપણે જો આ મંતવ્યનું કર્યું ને પણ એમાં દરરોજ ચાલુ કર્યું ને મંતવ્ય સાંભળવાનું એટલે હવે દૂર દૂરના ભક્તો પણ એટલું સરસ યાદ રખતા થયા છે પણ હજી તમને બધાને મારી વિનંતી કથા શ્રવણ કર્યા પછી એનું મનન કરો લખીને કરો ફરી વાર સાંભળીને કરો કે યાદ રાખીને કરો કે સુતા સુતા ચિંતન કરીને કરો પરિવાર સાથે બેસીને એ વાત વાગોળીને રિપીટ કરીને કરો પણ આ કથા મનન થશે ચિંતન થશે તો નિર્ધાર થશે પછી આમ નથી જ કરવું હવે હવે એકવાર મહારાજને રાજી કરી જ લેવા છે સાચા થઈને ખબરદાર થઈને કાલે ઘનશ્યામ ભગત મંદિરે દર્શન કરવા આવ્યા મેં પૂછ્યું ભગત બસ સ્વામી આજે રજા હતી એમ થયું ચાલો મંદિરે જઈ મેં જોયું બે કલાક બે કલાક અહીંયા મહારાજ સામે ઊભા ઊભા દર્શન કરતા કરતા માળા કરી ક્યારેક વિચાર આવે અમે બહુ નાના નાના મેં જોયેલું જૂના હરિભક્તોની રીત જૂના સંતોની રીત જોયેલી કે નવરાશ કાઢીને ભગવાન સામે બેસી જાય કલાક બે કલાક આજના માણસને ફરવાની ઈચ્છા થાય ખાવાની ઈચ્છા થાય પીવાની ઈચ્છા થાય જોવાની ઈચ્છા થાય લડવાની ઈચ્છા થાય ઘણાને તો હા બેઠા બેઠા કંઈ ના હોય તો સોફા જોડે કુસ્તી કરે લડવાની ઈચ્છા થાય લડાવાની ઈચ્છા થાય બધી ઈચ્છા આજના માણસને થાય છે પણ હાથમાં માળા લઈ ચાલો ક્યારેક આપણે નવરા છીએ આપણા ઘરના મંદિરમાં આપણે બેસી ભગવાનની માળા કરીએ અથવા મંદિર છે બાજુમાં ત્યાં જઈ ચાલો અડધો કલાક મહારાજની મૂર્તિના દર્શન કરીએ ભગવાન પાસે બેસી છે ક્યારે ઈચ્છા જાગી માફ કરજો મેં તો જોયું છે આપણા મંદિરમાં જોયું છે મંદિરમાં આવનારા ઘણી વાર હરિભક્તો ભગવાનના દર્શન કરવાનું જ ચૂકી જાય છે મંદિરમાં આવ્યા હોય બધું જ કરે પણ શું ચૂકી જાય બીજાની ક્યાં વાત કરવી મંદિરમાં શેના માટે આવ્યા હતા આપણે શેના માટે આવ્યા હતા દર્શન કરવાનું નિર્ધાર નથી ને આપણો રસ્તામાં કહ્યું અરે કેમ તમે મંદિર આવી ગયા એમની જોડે અડધો કલાકમાં વાતે ચડી જાય તો ત્યાં ભગવાન પઢી ગયા હોય નિર્ધાર નથી લક્ષ્ય ચૂકી જઈએ છીએ લક્ષ્ય ભૂલાઈ જાય છે નોકરી કરવા જનારો માણસ એ પૈસા ન મળે તો ભૂલી જાય પગાર લેવાનું ક્યારે સાંભળવાનું ક્યારે તમે ઇતિહાસમાં બહેનું છે આવો એક પણ દાખલો જમતા જમતા કોળીયો માણસ નાકમાં જતો એવું ક્યારેય ઇતિહાસમાં બહેનું છે નિર્ધાર નક્કી જ છે ગમે તે થાકેલો માણસ જ્ઞાની માણસ અજ્ઞાની માણસ મોટો માણસ યુવાન માણસ બાળક માણસ એ કોળીઓ નાખે તો ક્યાં નાખે ભૂલ જ નથી થતી બોલો અમુક કામમાં ક્યારેય ભૂલ થાય દાદા ભૂલ જ નથી થતી નો મિસ્ટેક લક્ષ્ય છે આમાં લક્ષ્ય નથી નિર્ધાર કરીએ ભગવાનને રાજી કરવા માટે ભગવાનથી નજીક થવા માટે મોટા સત્પુરુષને સેવવા માટે મોટા સત્પુરુષની અનુવૃત્તિમાં રહેવા માટે મોટા સત્પુરુષની આજ્ઞા અને મરજીને સમજવા માટે તો પછી આ સત્સંગની વાતો ઉતરશે હા વર્ણિની આ યાત્રા પ્રભુ તો આવા ઘનઘોર જંગલમાંથી વિકટ જંગલમાંથી પસાર થઈ રહ્યા છે મનુષ્ય ત્યાં જાય પહેલાં તો જઈ જ ન શકે અને જાય તો જીવ તો આવી ન શકે એવા વિકટ વનમાંથી પ્રભુ પસાર થઈ રહ્યા છે આવા વનમાં શ્રીહરિ નિર્ભય થઈને એકાકી ફરતા રહેતા તે વનમાં ભૂત પ્રેત દાનવ અને દૈત્યોના ટોળા અપાર સંખ્યામાં રહેતા હતા યક્ષ રાક્ષસ વિકરાળ ભૈરવ ભૈરવીને વૈતાલી માનો મૂર્તિમાન કાળ હોય તે બધા રાત દિવસ વનમાં જ્યાં રમતા હોય ત્યાં એકલા જ ફરતા આવી બધી મોક્ષ કરવા માટે શ્રીહરી તપ કરવાને બહાને ફરતા પ્રભુ નીકળ્યા છે ને બધાનો મોક્ષ કરતા જાય છે તામસજીવ મળે એનું પણ કલ્યાણ રાજસજીવ મળે એનું પણ કલ્યાણ કોઈ સાત્વિક યોગી હોય મહાત્મા હોય સંત હોય એનું પણ વનમાં જેટલા વૃક્ષ પર્વતો જંતુઓ રહેતા હતા તેમાં કેટલાયનો પોતાના કલ્યાણકારી દર્શન આપીને મોક્ષ કર્યો શ્રીહરિના તપ કરવામાં અનેક વિચારો હોય છે અનેક ઉદ્દેશ્યો હોય છે તેને કોઈ પાર પામી શકતું નથી તે જીવોના પૂર્વના તપરૂપી પુણ્યને વિચારીને તેને દિલમાં ધારીને શ્રીહરિ તે વનમાં ગયા હતા શ્રીહરિ જ્યારે કરુણા કરે છે ત્યારે જ જીવનો મોક્ષ ત્યારે જ જીવ મોક્ષને પામે છે પ્રગટ ભગવાન વિના મોક્ષ ક્યારેય થતો નથી પરોક્ષને તો આખું જગત ભજે જ છે અનંત જીવોનો મોક્ષ કરવા માટે તો ભગવાન અવતાર ધારે છે અને તે વખતે તેઓ પાત્ર કુપાત્રનો વિચાર કરતા નથી જેમ તેમ કરીને પણ તે જીવોને ભવસાગરને પાર પહોંચાડે છે શ્રીહરીની કૃપા અપાર છે અને જીવોના અવગુણનો કોઈ પાર નથી છતાં શ્રીહરી પોતાના કરુણાકર દયાળુ વગેરે ગુણોને જોઈને જીવોનો ઉદ્ધાર કરે છે સમજ્યા ભગવાનની દયાનો અપાર નથી અને જીવની અવળાઈનો પાર નથી પણ ભગવાન દયા કરીને જીવની અવળાઈને ન જોઈને પણ પહેલાં શું કર્યું છે ભૂતકાળને ભૂલીને પણ પહેલાં કેવો તે બધું છોડીને પણ ચાલો અત્યારે તો ભગત થયો ને હવે તો સુધરી ગયો ને એના કર્મનું થોડું પ્રાયશ્ચિત આપીને થોડો દંડ આપીને સૂળીનું દુઃખ હોય તો કાંટો વગાડીને પણ એવી રીતે પણ એ ભક્તને નિર્વાસની કરી જગતની આસક્તિમાંથી છોડાવી જગતનો મોહ એનો તોડાવી અને ભગવાનમાં જોડે છે ખૂબ સરસ એક પ્રસંગ છે આપણા સત્સંગનો એક બહુ સારા સંતને પૂછ્યું કે સારા સારા ભક્તને સંતને દુઃખ આવે છે કેમ આવે છે સાંભળજો મુક્તાનંદ સ્વામી ક્ષયનો રોગ હતો અદ્ભુતાનંદ સ્વામી વાળાનો રોગ હતો કેવા મોટા મોટા રોગો મોટા મોટા ભક્તોને ગુંદાસરા ગામના મૂળજી ભગતની જે હું વાત કરું પેરેલાઇઝ છેલ્લી અવસ્થામાં ભગતને કેટલી મોટી બીમારી ભગવાન જેની આંખોની સામે રમતા નાચતા કૂદતા હમણાંની વાત મોટા મોટા સંતો મહાત્માઓના જીવનમાં આવું કેમ બહુ સારા સંતની વાત એમણે બહુ સરસ કહ્યું કે ભગવાન સંતોને ને ભક્તોને દુઃખ આપે છે એમાં ત્રણ કારણ છે કેટલા કારણ પેલું કારણ એ સંતની ઈચ્છા હોય ઇતિહાસમાં એવા ઘણા બધા દાખલા છે સુકાનંદ સ્વામીએ રોગ માગ્યો સામેથી મહારાજ મને રોગ આપો દુઃખ આપો કેમ સુખમાં ભગવાનનું ભજન એવું નથી થતું સામેથી માંગ્યું બાર વર્ષ સુધી સ્વામીના શરીરમાં તાવ રહ્યો ભયંકર સુકાનંદ સ્વામીને પહેલી વાત એની ભક્તની જ માગણી હોય કેમ કે એણે દુઃખને જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ સમજ્યો મુક્તાનંદ સ્વામી વચનામૃતમાં કહ્યું આ ક્ષય રોગને તો અમે સંતનો સમાગમ મેળવ્યો એમ માનીએ છીએ યાદ રાખજો ત્રણ વસ્તુ કા મહાન સંતો ભક્તોના જીવનમાં દુઃખ આવે છે એ સામે ચાલીને માગતા હોય છે ભગવાન ના પાડે તોય માગતા હોય છે આ કેટલા બધા દાખલાઓ છે ત્યારે ટૂંકમાં વાત કરું છું બીજું કારણ કાં ભગવાનની ઈચ્છા હોય છે બીજાને પ્રેરણા આપવા માટે શા માટે બીજાને પ્રેરણા આપવા માટે કે આવા મોટા સંત અને ભક્તને પણ હું મારી લીલા છે એ કઈ લીલા છે ભગવાન જ જાણે છે હું દુઃખ આપું છું તો તમને બધાને ન આવી ગેરંટી ન રાખવી થોડું દુઃખ આવી પડે તો નાસીપાત ન થતા પહેલી એ સંત કે ભક્તની ઈચ્છા બીજી ભગવાનની ઈચ્છા અને ત્રીજી જે વાત છે સમજવા જેવી દુઃખ આવે છે એટલા માટે મોટો રોગ આવે છે એટલા માટે કંઈ મોટી આપત્તિ આવે છે એટલા માટે એને આ સંસારની આસક્તિ તોડાવવા માટે ન કરતો તૂટતી જ નથી ગમે એટલી હરી ભક્ત વાત કરે પણ આ સંસારની આસક્તિ સ્ત્રીની આસક્તિ પુત્રની આસક્તિ ધનની આસક્તિ બંગલાની આસક્તિ ગાડીની આસક્તિ ચેલાની આસક્તિ આ બધી આસક્તિ બરાબર કોઈ છૂટે એવી નથી આસક્તિ પણ લાતો વાગે ને ત્યારે ભગવાનનો ભક્ત છે એટલે સવળી દિશામાં વળી જાય પછી અને અભક્ત હોય તો લાત વાગ્યા પછી અવળી દિશામાં જાય એટલા માટે ગોપાળાનંદ સ્વામીએ પણ લખ્યું કે ભગવાન ભક્તની આસક્તિ તોડવા માટે બે કામ કરે સ્વામી કેવું સરસ લખ્યું ગોપાળાનંદ સ્વામી એમ કહે આસક્તિ તોડવા માટે બે કામ કરે કાં મોટા સાધુનો યોગ આપે અને યોગ કરાવી એને સમજાવીને આસક્તિ છોડાવે અને કાં મોટો રોગ આપે મોટો રોગ આપે અને એવી રીતે આશક્તિ કાં યોગ આપે ને કાં રોગ આપે એટલે ભગવાન દયાળુ છે દયા કરીને જાજા જન્મ પણ જે પ્રાપ્ત નથી થતું એ દયા કરીને જીવના ગુનાને માફ કરીને એના ઉપર કૃપા કરી અને ભગવાન એનો ઉદ્ધાર કરે છે વનમાં ચાલતા ચાલતા જ્યાં રાત પડતી ત્યાં શ્રીહરી સૂઈ રહેતા નિશંક અને નિર્ભય થઈને રહેતા હતા જે જે જીવ મળતા તેની સેવા કરતા હતા પાછા ભગવાન આવા દયાળુ છે ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પૂરમાં સૂર્યદેવને પ્રસન્ન કરી મુક્તનાથથી ઉત્તર દિશા તરફ ચાલ્યા એ નામે છવ્વીસમો તરંગ સમાપ્ત બોલો ઘનશ્યામ મહારાજની જય